एवरीवन, आगळ आपणे વિડિયોમાં ચેપ્ટર નંબર 4 જે છે સાચી હજ, જેમાં આપણે ચેપ્ટર આપણે ચાલી ગયેલું હતું અને એના ટેક્સ્ટ બુકમાં કેટલાક શબ્દ અને રૂઢિ પ્રયોગ પણ આપેલા હતા, જે આપણે વિડિયો એટલે કે આપણે પાઠ જોતા હતા તેમાં આપણે શબ્દાર્થ અને રૂઢિ પ્રયોગ કે આપણે બોલ પણ લખી ચૂકેલા હતા। હવે એ ચેપ્ટરનું આપણે સ્વાધ્યાય જોવાનું છે। તો મિત્રો, અહીં મેં ચેપ્ટરનું નામ આપેલું છે જે છે સાચી હજ, તો આપણે એનું શું જોવાનું છે? સ્વાધ્યાય। તો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 કયો છે કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। આપણો ક્વેશ્ચન નંબર 1 કયો છે કે પ્રશ્ન નંબર 1 કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન કયો છે કે લાખો વાણિયા પાસે શા માટે ગયો। આપણો ફર્સ્ટ ક્વેશ્ચન કયો છે? લાખો વાણિયા પાસે શા માટે ગયો। તો એનો જવાબ મેં નીચે લખેલો છે। તો જવાબ શું આવશે કે એકવાર અચાનક ભીડ પડવાથી લાખો વાણિયા પાસે ગયો, જેમ કે આપણે ચેપ્ટર 4માં જોઈ ગયા હતા ચેપ્ટરમાં કે એકવાર અચાનક ભીડ, ભીડ એટલે તંગી, કે એકવાર પેલા વાણિયાને કે લાખાને ભીડ પડી એટલે કે તંગી પડી તો તે લાખો વાણિયા પાસે ગયો। શેના માટે? તો પેલા પૈસા લેવા માટે। પછી ક્વેશ્ચન નંબર 2 કયો છે કે લાખાએ દાઘિયાને વાણિયાને ત્યાં શા માટે મૂક્યો। ક્વેશ્ચન નંબર 2 કયો છે કે લાખાએ દાઘિયાને વાણિયાને ત્યાં શા માટે મૂક્યો? તો એનો જવાબ શું આવશે? તો લાખાએ વાણિયા પાસેથી પૈસા લીધા અને શાનમાં કંઈ મૂક્યા વિના પૈસા ન લેવાય, તેથી દાઘિયાને વાણિયાને ત્યાં મૂક્યો। કે લાખાએ વાણિયા પાસેથી પૈસા લીધા હતા પણ એને કંઈ શાનમાં મૂક્યા એટલે કે ગીરવે મૂક્યા વગર એમને એમ પૈસા પેલા લાખાથી લેવાતા નથી, એટલે શું કર્યું એણે લાખાએ? તો પેલા એના દાઘિયા કૂતરાને પેલા વાણિયા પાસે મૂક્યા। હવે ક્વેશ્ચન નંબર 3 હવે આપણે આવે છે ક્વેશ્ચન નંબર 3। તો ક્વેશ્ચન નંબર 3 કયો છે? તો દાઘિયાએ વાણિયાને પોતાની સાથે લેવા શું કર્યું? કે પેલા દાઘિયાએ વાણિયાની સાથે એટલે કે વાણિયાને પોતાની સાથે લઈ જવા માટે એણે શું કરેલું પેલા દાઘિયાએ? તો જવાબ શું આવે? તો દાઘિયાએ વાણિયાને પોતાની સાથે લેવા વાણિયાનું ઢોટિયું મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું। કે જ્યારે પેલો ચોરેલો માલ બતાવવા જાય છે, ક્યાં દાંતેલો તે એ કોણ બતાવવા જાય છે? પેલો દાઘિયો કૂતરો, એટલે પેલો વાણિયો સમજતો નથી, તો પેલો દાઘિયો કૂતરો શું કરે પોતાની સાથે લઈ જવા માટે? તો પેલા વાણિયાનું ધોટિયું પકડીને એને ત્યાં લઈ જાય છે, એટલે કે વાણિયાનું ધોટિયું મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું। કેમ ખેંચવા માંડ્યું? તે પોતાની સાથે લઈ જવા માંગે છે એટલા માટે। પછી આપણો ક્વેશ્ચન નંબર 4 આવે છે કે શેથે દાઘિયાની કોટે શું બાંધ્યું? કોટે એટલે કે ગળામાં, કે શેથે પેલા દાઘિયાના ગળામાં શું બાંધ્યું હતું? તો એનો જવાબ શું આવશે? તો શેથે દાઘિયાની કોટે એક ચિઠ્ઠી બાંધી। પેલા શેઠે દાઘિયાની દાઘિયાના ગળામાં પેલું બધી હકીકતો લખીને એક ચિઠ્ઠી બાંધી હતી, જેમાં લાખાને જે પૈસા ધીર્યા હતા, ધીર્યા હતા એટલે કે આપ્યા હતા, જ્યારે પેલો લાખો પેલા પૈસા લેવા માટે આવે છે ત્યારે શેઠ એને પૈસા આપીને મદદ કરે છે, એટલે કે જેમાં પેલા લાખાએ જે પૈસા આપેલા હતા એટલે કે ધીર્યા હતા, એથી અનેક ગણું દાઘિયાએ બચાવ્યું। કે પેલા લાખાએ જેટલા રૂપિયા આપેલા હતા પણ એના કરતાં તો પેલા દાઘિયા કૂતરાએ એટલે કે લાખાના પેલા કૂતરાએ શેઠને એના કરતાં પણ વધારે મેળવી આપેલું હતું, એટલે કે ચોરેલો માલ બધો બચાવેલો હતો, એટલે શું કહે કે જે મેં પૈસા પેલા લાખાના આપેલા એના કરતાં તો મને દાઘિયાએ અનેક ગણું બચાવી આપ્યું છે, તો તે વાત પેલી ચિઠ્ઠીમાં લખેલી હતી। હવે પછીનો ક્વેશ્ચન નંબર 5 આવે, ક્વેશ્ચન નંબર 5 છે કે દાઘિયો ઘડીભર કેમ થંભી ગયો? કે પેલો દાઘિયો થોડા સમય માટે કેમ થંભી ગયો? તેનો જવાબ આવશે કે દાઘિયાને આવતો જોઈ, કે દાઘિયાને પેલા નજીકથી આવતો જોઈ લાખાએ આંખ બતાવી, આંખ બતાવી એટલે કે ગુસ્સાથી એની તરફ જોવું, કે દૂરથી પેલા દાઘિયાને આવતો જોયો એટલે પેલા લાખાએ એને આંખ બતાવી એટલે ગુસ્સેથી જોવા લાગ્યો।
અને ફિટકાર આપ્યો એટલે કે એનો અનાદર કરવા લાગ્યો। તેથી દાગ્યો ઘડીભર થંભી ગયો કે લાખાનો આવો વ્યવહાર જોઈને પેલો દાગ્યો કૂતરો થોડા સમયમાં તે થોભી ગયો। હવે આપણો ક્વેશ્ચન નંબર 6 છે કે દાઘાસર ક્યાં આવેલું છે। તો આપણે ચેપ્ટરમાં લાસ્ટ ટોપિકમાં જોઈ ગયેલા કે દાઘાસર ક્યાં આવેલું છે, તો એનો આન્સર શું આવશે, તો દાઘાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે। કે દાઘાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે। પછી આપણો ટેક્સ્ટબુકમાં પ્રશ્ન નંબર 2 છે, જે છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, તે થોડા લોંગ ક્વેશ્ચન આન્સર છે। તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન કયો છે કે રકમ ખાતે મંદાવી લાખાએ વાણિયાને શું કર્યું। તો આપણો આન્સર નંબર ફર્સ્ટ છે કે રકમ ખાતે મંદાવી, ખાતે મંદાવી એટલે કે હિસાબમાં કોઈ, એટલે કે આપણે જે પૈસા લીધા હોય એનો હિસાબ લખવાનો, એટલે કે નોટબુકમાં એનો હિસાબ કરવાનો હોય છે, તો એને શું કહેવાય, ખાતે મંદાવવું। આપણો આન્સર નંબર ફર્સ્ટ છે રકમ ખાતે મંદાવી, ખાતે મંદાવી એટલે કે કંઈક આપણે પૈસા લીધા હોય તો એ પૈસા લીધેલા હોય એનું આપણે ખાતામાં, એટલે કે આપણે નોટબુકમાં એનો હિસાબ લખાવવાનો હોય છે, તો એને શું કહેવાય, ખાતે મંડાવો। તો રકમ ખાતે એટલે કે રકમ જેટલી લીધી છે એટલી પેલા નોટબુકમાં, નોટબુકના હિસાબમાં લખાવીને લાખાએ વાણિયાને કહ્યું કે શેઠજી મહિનો પૂરો થતાં રકમ લઈને આવી પહોંચીશ, કે જેટલા મેં પૈસા લીધા છે એટલું તમે તમારા ચોપડામાં લખી લેવ। અને પેલા લાખાએ વાણિયાને કહ્યું કે શેઠજી હું મહિનો પૂરો થશે એટલે હું રકમ લઈને, જે રકમ લીધી છે તમારી પાસેથી તે હું લઈને આવી પહોંચીશ, ત્યાં સુધી આ દાગ્યાને તમારે ત્યાં શાનમાં મૂકી જાઉં છું, કે ત્યાં સુધી આ પેલા દાગ્યાને હું તમારે ત્યાં શાનમાં મૂકી જાઉં છું। પછી ક્વેશ્ચન નંબર 2 કયો છે કે ખોવાયેલું ધન કોણે પાછું અપાવ્યું અને સી રીતે, કે પેલું ખોવાઈ ગયેલું ધન હતું તે કોણે અપાવ્યું અને કઈ રીતે અપાવ્યું। તો આન્સર જોવાનો છે કે ખોવાયેલું ધન દાગ્યાએ પાછું અપાવ્યું, જેમ કે આપણે ચેપ્ટરમાં જોઈ ગયેલા કે જે ચોરાયેલો માલ હતો એ પેલા દાગ્યા કૂતરાએ મેળવી આપેલો હતો, તે સી રીતે મેળવી આપેલો। તો ચોરે જ્યાં ધન દાટ્યું હતું, એટલે કે પેલા ચોરે જે ચોરાયેલો બધો ધન હતું તે જ્યાં દાટ્યું હતું ત્યાં ખોટતા જ બધો માલ અકબંધ મળી આવ્યો। કેવી રીતે મેળવી આપ્યો, તો જ્યાં પેલા ચોર લોકોએ જે ધન દાટેલું હતું તે પેલા દાગ્યા કૂતરાને મળી ગયું હતું, તો જેવો ત્યાં દાગ્યો કૂતરો જે જગ્યા પર ધન દાટેલું હતું ત્યાં ખોટ્યું, તો ત્યાંથી બધો જ માલ અકબંધ, અકબંધ એટલે કે જેવો હતો અને જેટલો હતો એટલો બધો જ ચોરાયેલો માલ ત્યાં પેલા ખોટતાની સાથે મળી આવ્યો। હવે આપણો ક્વેશ્ચન નંબર 3 કયો છે, તો વાણિયાએ દાગ્યાને વહેલો છૂટો કરવાનું શા માટે વિચાર્યું, કે પેલા શેઠને વાણિયાને એવું લાગ્યું કે દાગ્યાને મારે વહેલો છૂટો કરી દેવો જોઈએ, પણ શા માટે વહેલો છૂટો કરવો જોઈએ, તો એનો આન્સર શું આવશે, તો દાગ્યાએ વાણિયાનો ચોરાયેલો માલ પાછો મેળવી આપ્યો, કે પેલા દાગ્યા કૂતરાએ જે શેઠનો બધો ચોરાયેલો માલ હતો એ બધો પાછો મેળવી આપ્યો હતો, અને વાણિયાનો તો હરખનો પાર ન રહ્યો, હરખ એટલે ખુશી, કે પેલો બધો માલ મળી ગયો એટલે વાણિયો તો એકદમ ખુશ થઈ ગયો। તેથી વાણિયાએ દાગ્યાને વહેલો છૂટો કરવાનું વિચાર્યું, તેથી પેલા શેઠે વિચાર્યું કે જેટલા એના શેઠે એટલે કે પેલા લાખાએ જેટલા પૈસા લીધેલા છે એના કરતાં તો અનેક ગણું, એટલે કે એના કરતાં તો વધારે પેલા દાગ્યાએ મને મેળવી આપ્યું છે, એટલે ખુશીમાં તે પેલો વાણિયો પેલા દાગ્યાને વહેલો છૂટો કરવાનું વિચારે છે। આપણો પ્રશ્ન નંબર 2નો ક્વેશ્ચન નંબર 4 છે કે પૈસા ચૂકવવા નીકળેલા લાખાએ શું જોયું, કે પેલા પૈસા ચૂકવવા માટે એટલે કે પૈસા હવે આવી ગયા છે લાખા પાસે એટલે તે શેઠને આપવા માટે જાય છે, એટલે કે પૈસા ચૂકવવા માટે પેલો લાખો જાય છે તો તેણે શું જોયું, તેનો જવાબ શું આવશે, તો શેઠને પૈસા ચૂકવવા નીકળેલા લાખાએ દૂરથી એના વહાલા દાગ્યાને સામે આવતો
જોયો કે પેલા લાખો પૈસા ચૂકવવા જાય છે શેઠ ને ત્યાં, તો એ રસ્તામાં શું જોઈ છે? તો પૈસા ચૂકવવા માટે જાય છે તો રસ્તામાં એ જુએ છે કે દૂરથી પેલો દાગીયો જેનો કૂતરો છે તે સામે આવતો જોઈ રહ્યો છે. તો મિત્રો, આજે આપણે આ બે પ્રશ્નો જોવાના છે. હવે પછીના આપણે પ્રશ્ન નંબર 3 છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ફરી મળીશું મિત્રો.